હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. જ્યારે દ્વારકાથી 30 કિલોમીટર દૂર પુરંગા ગામ, જ્યાં હાઈવે ઉપર RSPL એટલે કે ઘડી કંપનીના ગેટ સામે ઘણા લોકો આજે 5 દિવસથી આ ઉપવાસ જે આંદોલનમાં બેઠા છે, વધુ વિગતે પુરંગા ગામના લોકો છે આપણી સાથે, એમની પાસેથી જ જાણીએ. જે આપ ઉપવાસ ઉપર બેઠા છો, શું કામ બેઠા છો? જય 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 દ્વારકાધીશ. ખાસ જણાવી તો આજે 5મો દિવસ અમારો ઉપવાસ છાવણીનો છે. તો RSPL કંપનીની સામે અમારા અહીંયા મજૂરો વર્ગ જે કામ કરે છે, તે મજૂર વર્ગના ઘણાના પૈસા વેતન કપાય છે, અને એક સરખા જે લેબરો આવે છે તો બહારના ઘણા માણસોના રોજ વધુ છે, અહીંયાના ઓછા આપવામાં આવે છે. બીજો મુદ્દો એ છે મેડિકલ સારવાર, જે અમારા મજૂરોને લાગી જાય છે તેને કંઈ મેડિકલ સારવાર આપવામાં આવતી નથી. એટલે એવા ઘણા ખરા જે રસ્તાઓના મજૂરોના એવા ઘણા ખરા અમારા છે, જે RSPL અધિકારીઓ અમને જવાબ આપતા નથી. એના માટે અમારો આજ ઉપવાસ આંદોલનનો 5મો દિવસ છે, અને હજી અમારું આ આંદોલન ચાલુ રહેશે. ખાસ જે બેરોજગાર ખેડૂતોને લાગતા પણ જે અહીંયા ખેડૂતો પણ આંદોલનમાં છે, જે ખેડૂતોનો મુદ્દો છે, શું છે ખેડૂતોનો મુદ્દો? જય દ્વારકાધીશ. ખેડૂતોનો મુદ્દો છે, શરૂઆતથી કંપની આવી ત્યારથી જમીન સંપાદનથી માંડીને ઘડી સતત વિરોધમાં રહી છે. સતત ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. ખેડૂતો અંદર જે જમીને આવેલી છે એમાં ખેડૂતોને આવવા દેવામાં આવતા નથી. તેમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે અને કંપની દ્વારા તાનાશાહી કરવામાં આવે છે. અને આજે ઉપવાસનો 5મો દિવસ છે તો કંપની દ્વારા કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી, ત્યારે કંપનીના એના પાપ બિવરાવી રહ્યા હોય એવું લાગે છે. તો આંદોલન સતત ચાલુ રહેવાનું છે, અને કાયદાકીય લડત લડવી પડે તો પણ અમે લડશું, અને આ આંદોલનનો કોઈ અંત નહીં આવે. ખાસ જે આ જે રજૂઆત છે, આપે ક્યાં ક્યાં સુધી કરેલું છે? રજૂઆતમાં કોઈ શું આ આંદોલન ચાલુ છે અહીંયા કોઈ વિઝિટ કરવા આવ્યું છે? જી, ડેપ્યુટી કલેક્ટર સાહેબ પણ આવ્યા છે, મામલતદાર સાહેબ પણ આવ્યા છે, અને આજે લેબર 5મા દિવસે લેબર ઓફિસરે પણ મુલાકાત લીધી હતી અને તે પ્રશ્ન સાંભળ્યા છે. હવે આગળ શું જવાબ આપે છે તે જોવાનું રહ્યું છે. ખાસ જ્યારે ઘડી કંપનીની ગેટની સામે એક મોટી સંખ્યામાં જે લોકો આંદોલન પર બેઠા છે, અને જ્યારે હજી પણ અહીંયા આપણી સાથે છે, શું શું મુદ્દા છે બીજા આગળના? હજી આગળની રણનીતિ શું છે આંદોલનની? રણનીતિ તો બસ બીજું કાંઈ જ નહીં. અમારા જે આ ઘડી કંપનીની આજુબાજુના જે કાંઈ પ્રશ્નો છે તે પ્રશ્નો અમારા કંપની અને સરકાર સોલ્વ કરી દે, એ જ અમારી રજૂઆત છે અને એ જ અમારી રણનીતિ છે. અમારે આ જે ઘડી કંપનીની આજુબાજુના જે ક્રાઇટેરિયામાં આવતા ગામોના ખેડૂતોના મજૂરોના સ્થાનિકોના અનેક પ્રશ્નો છે. આ દરેક પ્રશ્નોની વારંવાર રજૂઆત કરવા છતાં કંપની સાંભળતી કેમ નથી? સરકાર આનું નિરાકરણ લાવતી કેમ નથી? આ અમારી આગળની પણ રણનીતિ એ છે કે જો અમને આ આંદોલનને આક્રમક બનાવવા માટે મજબૂર કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ખરેખર અમારી કંપની પાસે અને સરકારશ્રી પાસે પણ વિનંતી છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય, અમારા પ્રશ્નોનો હલ થાય અને આ આંદોલનની સમાપ્તિ કરાવે. જ્યારે આ આંદોલનની અંદર ઘણા બધા બહેનો પણ જોડાયેલા છે, અહીંયા બહેન છે, એમને આપણે પૂછીએ. બહેન, આપને જે ઘડી સામે આપ પણ આંદોલનમાં, શું કામ? ઉતારી નાખી છે, ગેટ પાસ 3 મહિનાનો લઈ લીધું, ઉતારી મૂકી. મારો દીકરો છે નહીં, કમાવા વાળા કોઈ છે નહીં, એટલે બેઠા છે એમ કોઈ દે રોટલો તો ભાઈ. બીજો એ જ પ્રોબ્લેમ છે, જે અહીંના છે રોજગારી દે, બસ એ જ માગણી છે અમારે, રોજીરોટી જળી જાય. જે અહીંના સ્થાનિક છે જેમને પણ ઉતારી દેવામાં આવ્યા છે, કાર્ડ જટી લેવામાં આવ્યું છે, ગેટ પાસ લઈ લેવામાં આવ્યો છે, જે દ્વારકાની જે ઘડી કંપનીની આજુબાજુ સ્થાનિક પુરંગા ગામના લોકોનો જે એક બહિષ્કારના પણ અહીંયા બેનરો લગાવ્યા છે, જે દ્વારકા ટુડેથી ઓમ થોભાણી, સૌને મારા જય 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 દ્વારકાધીશ.